नमस्कार, सीधो संवाद में आपनु स्वागत है। आपनी साथे हूँ चुजिंकल। दर्शक मित्रों, गुजरात नी फरते बे सिस्टम थी भारी वरसाद नी आगाही व्यक्त करवामां आवी रही छे। 5 दिवस 40 किलोमीटर नी झड़पे पवन फूंकाशे अने 24 कलाक में अमदावाद में मिनी वावाजोड़ा अने कड़ाका भड़ाका साथे वरसाद पड़ी शके छे। चौमासु आ वखते वहेलू आवी शके छे तेवो अंदाज लगाववामां आवी रह्यो छे। सीधो संवाद में आज अंगे आपणे वात करीशुं। शीर्षक छे चौमासु वहेलू। तो चौमासु आ वखते वहेलू आवशे तेवी एक शक्यता व्यक्त करवामां आवी रही छे। जे प्रकारे भर उनाळामां आ वखते कमोसमी मावठा नोंधाया हता, समयांतरे आ वखते उनाळामां कमोसमी वरसाद नोंधायो हतो, अने ते ज मुद्दे आजे आपणे चर्चा करीशुं के शुं आ वखते चौमासु वहेलू आवशे। आ वखतनुं उनाळुं उनाळुं न रहेता चौमासु वधारे रह्युं हतुं, कारण के उनाळामां गरमी करता वधु कमोसमी वरसाद नोंधाया। साथे ज आगामी 5 दिवस पण वरसाद आवी शके छे। 40 किलोमीटरनी झड़पे पवन फूंकाई शके छे तेवी आगाही हवामान विभाग द्वारा करवामां आवी रही छे। साथे ज मध्य गुजरात अने सौराष्ट्रमां पण आज प्रकारे वरसादी झापटा पड़ी शके छे। तो शुं आ वखते चौमासु वहेलू आवशे, आज मुद्दे आपणे चर्चा करीशुं। चर्चामां आपणी साथे जोड़ाई गया छे स्नेहल जोशी, भाजप नेता शैलेश ठक्कर, कांग्रेस नेता विजय आहिर, विश्लेषक प्रफुल्ल त्रिवेदी, मंतव्य न्यूज ना एसोसिएट एडिटर, तमाम महानुभावों का स्वागत है। प्रफुल्ल सर, जे प्रकारे उनाळामां पण आ वखते कमोसमी वरसाद नोंधायो हतो अने हवे आगामी 5 दिवस हवामान विभागे आगाही करी छे कि फरी एकवार वरसाद पड़शे, शुं कहेशो? जिंकल, भारत ए खेती प्रधान देश छे अने मोटा भागना विस्तारो एवा छे ज्यां आकाशवर्ती खेती થઈ રહી છે, એટલે કે વરસાદ આવે એના આધારે ખેતી થતી હોય છે। સિંચાઈની સગવડ હજુ બધું બધા વિસ્તાર સુધી પહોંચી શકી નથી। આ સંજોગોમાં જો ચોમાસું સમયસર હોય તો અને મોડું હોય તો એ અંગે ખેતી ઉપર એની ઘણી બધી મોટી અસર થતી હોય છે। તમે જુઓ કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, એને કારણે ઋતુચક્ર આખું અત્યારે તમે જુઓ આપણા ઉનાળાના અનુભવને નજર સમક્ષ રાખીને તો બહુ જ ડિસ્ટર્બ થયેલું છે। કારણ કે ઉનાળામાં કાલજાળ ગરમી પડવી પડે એના બદલે ઓછામાં ઓછી 14 વખત કમોસમી વરસાદ થયો છે। હજુ ગઈકાલે જ ભાવનગરની અંદર ધોધમાર વરસાદ થયો હતો અને હવે બે જે સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એની અસર રાજસ્થાનમાં થવાની છે અને એની અસર અમદાવાદ તેમજ ગુજરાતના બીજા વિસ્તારોને પણ થવાની છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડવા સાથે ગાજવીજ સાથે તેમજ ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। જે માછીમારો છે એમને 5 દિવસ સુધી દરિયાનું ખેડાણ નહીં કરવા માટે પણ સૂચના જારી કરવામાં આવી છે। એટલે આવતા 5 દિવસ દરમિયાન વરસાદની આગાહી છે। એટલે આ લગભગ 15મી વખત કમોસમી વરસાદ આવશે, કારણ કે હજુ ચોમાસું અષાઢ મહિનાથી બેસે અને હજી અઠવાડિયાની વાર છે। એટલે આ વખતે ઉનાળામાં માર્ચની શરૂઆતમાં ખૂબ જ ગરમી પડી હતી અને એ વખતે તો એવું થતું હતું કે એપ્રિલ મે કેવા જશે, પરંતુ એપ્રિલ મેમાં તો વારંવાર વરસાદના ઝાપટાઓ જ પડ્યા। એટલે હવે ચોમાસું કેવું જશે એના ઉપર સૌની મીટ મંડાયેલી છે। આમ તો જે ચોમાસું બેસવું જોઈએ એને કરતાં મોડું ચોમાસું છે, 4 દિવસ એવું કહેવાય છે, કારણ કે કેરળની અંદર 4 દિવસ મોડું છે। કેરળમાં ચોમાસું આવે પછી 15 દિવસે આપણે ત્યાં આવે છે, એટલે લગભગ 22 તારીખથી વિધિવત રીતે અત્યારે છે, હજુ કમોસમી છે, વિધિવત રીતે ચોમાસું 22મીથી શરૂ થશે એમ માનવામાં આવે છે। હવે ચોમાસા દરમિયાન વરસાદ કેવો રહેશે, સમયસર આવશે કે નહીં, જે તે પાકોને જરૂરિયાત મુજબ આવશે કે નહીં, એના પર બહુ જ મોટા પ્રશ્નો છે। અને જો ચોમાસામાં જુલાઈની અંદર જો વરસાદ ખેંચાશે તો જે બિયારણ વવાઈ ગયું હશે એને ઉછેરવા માટેની ઘણી બધી ચિંતાનું વાતાવરણ પણ ઊભું થશે। એટલે વરસાદ અત્યારથી જ કહેવું એ અઘરું છે, કારણ કે હવામાન ખાતું હવે ઘણું બધું સાચું પડવા માંડ્યું છે। પહેલાં તો એવું હતું કે હવામાન ખાતું આગાહી કરે કે આજે વરસાદ આવશે એટલે લોકો હસતા હોય કે આજે વરસાદ નહીં જ આવે, કારણ કે હવામાન ખાતાએ કહ્યું છે।
પરંતુ હવે હવામાન ખાતાના જે યંત્રો છે એ અપગ્રેડ થયા છે, આખી ટેકનોલોજી અપગ્રેડ થઈ છે અને હવે ચોક્કસ સમય સહિત આગાહી કરી શકે છે અને એ આગાહીઓ મહદ અંશે સાચી પડે છે. એટલે હવે ચોમાસું ક્યારે વિધિવત રીતે બેસશે, કેવું ચોમાસું જશે અને પાક કેવો જશે એના સામે પ્રશ્નાર્થ છે. આપણે ઈચ્છીએ કે સમયસર અને માગ્યા મેહ વરસે અને ખેડૂતના બે પાંદડે થાય, સોલાની વરસ આવે એવી આપણે ચોક્કસપણે આશા રાખીએ. બિલકુલ વિજયભાઈ, જે પ્રકારે આ વખતે ઉનાળામાં કમોસમી માવઠા નોંધાયા હતા તેની ચોમાસા પર કેવા પ્રકારની અસર થશે? તો જિંકલ, જળ એ જીવન અને જળ વરસાવ તો વરસાદ એ હ્યુમન સિવિલાઇઝેશનના બધા જ જે મૂળભૂત પાસાઓ છે, એ ભૌગોલિક હોય, રાજકીય હોય, આર્થિક હોય કે ગમે તે હોય, તેને ડીપ ઇમ્પેક્ટ આપે છે. હવે તમે જુઓ કે જે રીતે અર્વાચીન કાળથી લઈને અત્યાર સુધી તત્કાલીન સમય સુધી આ વર્ષે વરસાદ કેવો રહેશે એ જે યક્ષ પ્રશ્ન છે, એની એના એના આન્સરની પાછળ મનુષ્ય હંમેશા કાર્યરત રહે છે અને એ આન્સરનો જવાબ લેવા માટે ક્યારેક એ વિજ્ઞાન પાસે જાય છે તો ક્યારેક શાસ્ત્રો પાસે જાય છે અને એ મૂળભૂત પ્રશ્નોનો આન્સર મેળવવા માટે સતત મથતો રહે છે. આ વર્ષે ચોમાસું નબળું રહેશે કે સબળું રહેશે એ આન્સરનો જવાબ મેળવવા માટે ક્યારેક આપણે ભરલીના વાક્યો વાંચીએ છીએ તો ક્યારેક આપણે અંબાલાલ પટેલજી જોડે જઈએ છીએ. વિજ્ઞાન પણ એની એની ક્ષમતા મુજબ તમે જુઓ હવે તો ઘણું આગળ વધી ચૂક્યું છે. હમણાં સાહેબે કીધું એમ કે શરૂઆતમાં તો એવું હતું કે જો હવામાન વિભાગ કે કાલે વરસાદ પડશે તો લોકો એને ગંભીરતાથી નતા લેતા, પણ જ્યારથી આ વેધર પેટર્નના અમુક ઇમેજ સેન્સિંગના સેટેલાઇટ્સ ઇન્સેટ અને એ બધા ઉપર મૂકવા, ઇસરો દ્વારા વાતાવરણની પેટર્નને ને ટ્રેક કરવા માટે છોડવામાં આવ્યા છે, ત્યારથી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનું વેધર પેટર્નનું પ્રેડિક્શન ઘણું ખરું કારગર નીવડ્યું છે. આ વર્ષે IMD પ્રેડિક્શન કર્યું છે કે હિસ્ટોરિકલ લોંગ રન રેનફોલ એવરેજના ઓલમોસ્ટ 96% રેનફોલ ઇન્ડિયામાં પડશે. ભારતમાં જે વરસાદની ઋતુ ગણવામાં આવે છે જૂનથી લઈને સપ્ટેમ્બરની, જો એ સમયગાળા દરમિયાન રેનફોલ 96% લઈને 104% વચ્ચે હોય તો એવું કહેવામાં આવે છે કે એ રેનફોલ છે, એ મોન્સૂન જે છે એ નોર્મલ મોન્સૂન કહેવાય. પણ તમે જુઓ કે ઇન્ડિયાની જે મેઇન જે મોન્સૂનની સિસ્ટમ છે એ ઇન્ડિયન ઓશનની ડાયપોલ કન્ડિશન એટલે નૈઋત્યના પવનો જે કેરળથી ચાલુ થાય છે એ મોન્સૂન લાવે છે અને એને ક્યારેક ક્યારેક ખોરવતી એક ગ્લોબલ સિસ્ટમ જેને અલ નિન્યો ઇફેક્ટ કહેવામાં આવે છે એ ક્યારેક ક્યારેક જે ઇક્વેટરની આસપાસ દરિયાઈ સપાટીનું ટેમ્પરેચર વધારી દે, જેને કારણે જે ઇન્ડિયન ઓશનની ડાયપોલ સિસ્ટમનું જે મોન્સૂન હોય છે એમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ લાવી દે છે. અને જોડે જોડે તમે જુઓ છેલ્લા 2-4 વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગને કારણે અનપ્રેડિક્ટેબલ વેધર પેટર્ન જે આપણે બધા જોઈ રહ્યા છીએ, જો આ વખતે હોળીના દિવસે જ્યારે હોળી પ્રગટાવતા આપણે લોકો મુશળધાર વરસાદ પડ્યો હતો કોઈ વિચાર્યું ના હોય ત્યારે, અને પછી તમે જુઓ દિવાળી સુધી વરસાદ લંબાવો ખેંચાવો, હાલમાં તમે જુઓ આખા ઉનાળામાં દર બીજા ત્રીજા ચોથા દિવસે વરસાદ પડવો કરાવો પડવા, એટલે ગ્લોબલ લેવલે જે વેધર પેટર્ન ચેન્જ થઈ રહી છે એનાથી આપણે પણ અળગા નથી. પણ જે રીતે IMD પ્રેડિક્શન કર્યું છે કે 96% એવરેજ રેનફોલનો વરસાદ ઇન્ડિયામાં પડશે, તો એક રીતે એમ કહી શકાય કે મોર ઓર લેસ એવરેજ મોન્સૂન ભારતમાં જોવામાં મળશે. પણ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આપણે કેવી રીતે, આપણે હજી પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણી ઇકોનોમી ઓલમોસ્ટ 40%ની આસપાસનું GDP કૃષિમાંથી ડેરાઈવ કરે છે, તો અને આપણી જે મોટાભાગની કૃષિ છે એ વરસાદના પાણીને આધારિત છે, કારણ કે આપણે ત્યાં હજી પણ સિંચાઈની વ્યવસ્થાઓ ખૂણે ખાચરે ગામડાઓમાં નથી પહોંચેલી. તો તમે જુઓ કે
જો વરસાદ નબળો પડે તો ઇન્ડિયન ઇકોનોમીને લાંબે ગાળે મોટું ઇમ્પેક્ટ આપી શકે એમ છે. તો એને મિટિગેટ કરવા માટે આપણે કૃષિને જેટલી બને એટલી વરસાદ ઉપર ઓછી આધારિત રહે, એટલે આપણે એવા પાકો વાવીએ જે વેધર પેટર્ન ઉપર ઓછા ડિપેન્ડન્ટ હોય, સાથે સાથે સિંચાઈની વ્યવસ્થા આપણે કારગર નીવડાવીએ, વોટર કન્ઝર્વેશનના પ્રોજેક્ટ્સ આપણે એવા ફાળવીએ, તો આપણે આ અનપ્રેડિક્ટેબલ વેધર પેટર્નથી થોડાક બચી શકીએ. બટ અત્યારે જે આઈએમડીના પ્રેડિક્શન છે એ મુજબ લાગી રહ્યું છે કે ભાઈ ચોમાસું નોર્મલ વિતશે, બટ અનલેસ એન્ડ અન્ટિલ જ્યાં સુધી ફાઇનલ રેઇન ફિગર્સ ના આવે આપણે કહી ના શકીએ, કારણ કે વાતાવરણ અને સ્ત્રીના મનને જાણવું ખરેખર ખૂબ જ અઘરું છે. જી બિલકુલ. આપણી સાથે શ્વેતલભાઈ પણ જોડાઈ ગયા છે, ક્લાઇમેટ ચેન્જના નિષ્ણાંત. આપનું સ્વાગત છે શ્વેતલભાઈ. જે રીતે આગાહી કરવામાં આવી રહી છે આગામી 5 દિવસ વરસાદની, હવે આને માવઠું કહી શકીએ કે પછી ચોમાસું શું કહી શકાય? ઓફિશિયલ ચોમાસું તો ના જ કહી શકાય. આ એક પ્રકારનો કમોસમી વરસાદનો એક સ્પેલ જ આને ગણવો રહ્યો. વધારોને ગ્રાઉન્ડ કેમ કે ભારતની અંદર જે છે એ આપણો દેશ એ પ્રાચીન કાળથી 6 ઋતુઓનો દેશ તરીકે ઓળખાય છે, અને આપણે જોઈએ છીએ કે દર 4 મહિને જ આપણે ત્યાં જે છે તે મોસમ બદલાય છે અથવા ઋતુ બદલાય છે. તો શિયાળો ઉનાળો ચોમાસું એ પ્રમાણેની આપણી આખી વ્યવસ્થા છે, અને એ રીતે જ આપણે લોકો જીવવા ટેવાયેલા છીએ. અને વિશ્વની અંદર મોન્સૂનની વ્યવસ્થા માત્ર ને માત્ર હિમાલયના દક્ષિણ ભાગમાં એટલે કે સાઉથ ઇસ્ટ એશિયામાં જ જોવા મળે છે, અને આ એ આપણા વિસ્તારની ખાસિયત છે. અને આપણું જે ચોમાસું છે એ કેરળથી શરૂ થઈ અને પછી ધીમે ધીમે ઉત્તરમાં આવે છે, અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો મુંબઈમાં વરસાદ પડ્યા પછી લગભગ 4-5 દિવસે ગુજરાતમાં વરસાદ આવે એટલે 15-17 જૂનની આસપાસ જ ચોમાસું બેસતું હોય છે. પણ અગાઉના વક્તાઓએ પણ જે રીતે વાત કરી એમ વેધરની પેટર્ન છે એ લાંબા ગાળાની બદલાઈ રહી છે. આ વર્ષે અનપ્રેસિડેન્ટેડ, ઇતિહાસમાં ક્યારે પણ ન પડ્યા હોય એટલા બધા કમોસમી વરસાદ એ 2023ના વર્ષમાં પડ્યા છે, અને 2023ના જાન્યુઆરીથી મે અને અત્યારે હવે જૂન, તો આ સમગ્ર ગાળા દરમિયાન દરેક મહિને કમોસમી વરસાદ પડ્યા છે. અને આ કમોસમી વરસાદની અસરો માત્ર ખેડૂતોને કે રૂરલ એરિયાઝમાં નથી, પણ આ વખતે આપણે જોયું કે અર્બન એરિયાઝમાં પણ આખી આપણી જે ઇકોનોમી છે અથવા આપણી વ્યવસ્થા છે તે આ કમોસમી વરસાદને કારણે ખોરવાઈ રહી છે. આપણે જોયું કે જે ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની હતી અને આતુરતાપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા હતા આઈપીએલની, તો વરસાદના કારણે એ આખી ફાઇનલ મેચ રવિવારના દિવસે કેન્સલ કરવી પડી અને નેક્સ્ટ ડે એને રમત રમવી પડી. તો આ એક એનું તાજું ઉદાહરણ છે કે કઈ રીતે આપણી સોશિયો ઇકોનોમિક માળખાને આ કમોસમી વરસાદ અસર કરે છે. અને આવનારા વર્ષોમાં આ કદાચ વેધરની પેટર્ન છે એ હજુ ને હજુ વધારે બદલાશે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પહેલાં જે CO2નું પ્રમાણ વાતાવરણમાં 280-300 PPM હતું તે ઉત્તરોત્તર વધી રહ્યું છે, અને હજુ એ પ્રમાણ છે પીકઆઉટ નથી થયું. હું હમણાંની જ વાત કરું તો મે 2023ના ડેટા મુજબ એ CO2નું પ્રમાણ છે એ વાતાવરણમાં 424 PPM પર પહોંચ્યું છે, જે કોવિડ પહેલાંના સમયમાં એટલે કે આજથી 3 વર્ષ પહેલાં એ જે છે એ 410 PPM આજુબાજુ હતું. એટલે દર વર્ષે ઉત્તરોત્તર આ CO2નું પ્રમાણ વધી રહ્યું છે. સૌથી પહેલાં તો એ CO2નું પ્રમાણને આપણે પીકઆઉટ કરવાની જરૂર છે, જેથી કરીને પેરિસ સમજૂતીમાં જે લક્ષ્યાંક નક્કી થયું છે કે પૃથ્વીનું ઓવરઓલ ટેમ્પરેચર છે 2 ડિગ્રી કરતાં વધવું ન જોઈએ, અને આપણે એવી કોશિશ કરવી જોઈએ કે 1.5 ડિગ્રીથી વધારે ના વધે. પણ હાલના સમયમાં IPCCના 6ઠા રિપોર્ટ મુજબ ઓલરેડી પૃથ્વીનું એવરેજ તાપમાન છે 1.1 ડિગ્રી વધી ચૂક્યું છે, અને 2030 સુધીમાં એ 1.5 ડિગ્રીથી વટી જ જવાનું છે. અને તાત્કાલિક એટલે કે આવનારા 2-3 વર્ષોમાં આપણે એમિશનને પીકઆઉટ કરવાની જરૂર છે, અને જે પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના સ્ત્રોત છે એને જો નાથવામાં નહીં આવે તો આજે વૈશ્વિક વાતાવરણના બદલાવની અથવા જલવાયુ પરિવર્તનની જે અસરો છે એનો વ્યાપ વધશે, અને તમામ ક્ષેત્રોમાં સોસાયટી અને ઇકોનોમીના એની જે છે અસર એ નેગેટિવલી આપણી ઉપર પડશે, અને કોઈ પણ કોપિંગ મિકેનિઝમ એટલે કે એડપ્ટેશનના કોઈ પણ આપણે ઉપાયો અજમાવીએ
જેમ કહેવામાં આવ્યું કે ખેતીના પાકો બદલાવવામાં આવે, પાણી સંગ્રહની વ્યવસ્થાઓ બદલાવવામાં આવે, તો એ બધું કરવા છતાં પણ આપણે કુદરતના જે પ્રકોપ છે એને પહોંચી નહીં વળીએ. એની માટેનો એક જ ઉપાય છે કે આપણે આપણી એમિશનની એટલે કે જે ઉત્સર્જન ની જે પ્રક્રિયા છે એને કોઈ પણ રીતે અટકાવી અને હવે ધીમે ધીમે એને નેગેટિવ ટ્રેન્ડ તરફ લઈ જવી જ જરૂરી છે. બિલકુલ સ્નેહલભાઈ, જે રીતે આ વખતના ઉનાળામાં કમોસમી માવઠા નોંધાયા હતા, ફરી એકવાર 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, આ અંગે શું કહેશો? આપણા ખેતી પ્રધાન દેશ ભારત માટે વરસાદનું ખૂબ જ મહત્વ છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પર અને આપણી સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ પર આની અસર પડે છે. આપણે યુઝ્યુઅલી જેમ પ્રફુલ્લભાઈએ વાત કરી તેમ આ વખતનું જે ચોમાસું છે તે 21ની આસપાસ બેસશે એવી મીટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે કહ્યું છે અને સામાન્ય રીતે 15મી તારીખ પછી ચોમાસું આવતું હોય છે. આ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના લીધે અને ટેકનિકલ ભાષામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ કહે છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના ભાગરૂપે આ જે ડિસ્ટર્બન્સ અને જે સાયક્લોનિક કન્ડિશન્સ હોય ને એ બધા જે દરિયાઈ જે બાજુથી હવા આવે છે વગેરે જે પણ એક્ટિવિટીઝ ત્યાં થાય છે તેના લીધે આ જે ડિસ્ટર્બન્સીસ છે તે આવી રહ્યા છે. પણ આ વખત જે ચોમાસું છે એ મને લાગે છે કે સારું રહેશે અને બધા ખેડૂતો અને જે પણ ચોમાસા આધારિત વ્યવસાયો હશે બીજા એ બધાને આની અંદર લાભ થશે એવી મને ચોક્કસ ખાતરી છે. જી જી બિલકુલ. શૈલેષભાઈ, આ જ પ્રશ્ન તમને કરવા માંગીશ, જે પ્રકારે 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, શું કહેશો? પહેલા પ્રથમ તો ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પરમાત્મા એમને આત્માને શાંતિ આપે એ મારી પ્રાર્થના છે. સાહેબે વાત કરી, બધાએ વાત કરી કે ચોમાસું સારું રહેશે. સારું રહે, બે પાંદડે થાય, ત્રણ પાંદડે થાય, ખેડૂત જગતનો તાત. વારંવાર માવઠા પડ્યા, વારંવાર માવઠા પડ્યા, વારંવાર જાહેરાત કરવામાં આવી, સર્વે કરવામાં આવ્યા, માપણી કરવામાં આવી, બધું કરવામાં આવ્યું, પણ છેલ્લે તો નિરાશા જ હાથમાં આવી છે ખેડૂતોની. મારા મિત્ર એવું કહે છે ચોમાસું સારું રહેશે, તો થોડીક તો હું 2-3 આંકડા આપું તમને. 2014થી માંડીને 2022ની અંદર 6 વર્ષની અંદર ઘઉંમાં અને ચોખાની અંદર 40% ભાવનો વધારો થયો. ક્યાં? મોલમાં, દુકાનોમાં. પણ ખેડૂતને 400 થી 350 એના એ જ રહ્યા છે. સિંગતેલની અંદર કહું 51% વધારો થયો. વનસ્પતિ તેલની અંદર સાહેબ 118% વધારો થયો. અને જે ફ્લાવર આવે છે સનફ્લાવર તેલ એની અંદર 95% વધારો થયો. તો હું એવું કહેવા માગું છું, જ્યારે મગફળી લેવા જાઓ, જ્યારે ઘઉં લેવા જાઓ, જ્યારે ચોખા લેવા જાઓ, ત્યારે તમારે ખેડૂતને તોલી તોલીને ભાવ આપો છો જ્યારે, અને જ્યારે તમે માર્કેટની અંદર તમે ભાવ મૂકો છો. એટલે હું એ જ કહેવા માગું છું કે જગતના તાતને છેલ્લા 10 વર્ષથી 25% વધારો નથી થયો, ખાલી 2-5% સાહેબ વધારો થયો. તો વારંવાર જગતનો તાત બધું જ બનાવે છે, ખાવાની તમામ વસ્તુ બનાવે છે. તમે ભલે હેલિકોપ્ટર બનાવો, વિમાનમાં રેલવે બનાવો, બાઇકો બનાવો, પણ એ નથી મોઢામાં ખાવાના. જગતના તાતનું અનાજ, જે જગતનો તાત 4 મહિના મહેનત કરે છે, 4 મહિના મહેનત કરીને ઉગાડે છે સાહેબ, એ ખાવાનું છે. બીજું કે થોડા દિવસ પહેલાં બાજરી અને કેરીની અંદર ઢગલો નુકસાન જીવ, લગભગ 60-70% નુકસાન જીવ, કોઈ પણ વાત નથી વર્તનની. એટલે હું એ જ કહેવા માગું સરકારને કે આની ઉપર થોડીક ધ્યાન આપે જગત તાત ઉપર અને થોડું. જી પ્રફુલ્લ સર, આ જ અંગે આપને પ્રશ્ન કરવા માંગીશ, આપનો મત જણાવશો. જિંકલ આપણે વરસાદ ઉપર ચર્ચા કરીએ છીએ અને એમાં જ આપણે આગળ વધારીએ ચર્ચાને, તો આ વખતે જે વારંવાર કમોસમે વરસાદ આવ્યા એને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ગયું છે. ઘઉં, ચણા, જીરું, ધાણા અને બાગાયતી પાકોમાં કેરી અને બીજા પાકો એને ઘણું બધું નુકસાન ગયું છે. કારણ કે કોઈ પણ કમોસમી વરસાદ આવે એટલે ખેતીના કોઈ પણ પાકને નુકસાન થવાનું જ છે. અને ખેડૂત જ્યારે ખેતી શરૂ કરે છે ત્યારથી લઈને એને સતત ઘાતોમાંથી પસાર થવું પડશે. ખૂબ જ વરસાદ આવ્યો અથવા વરસાદ બિલકુલ ના આવ્યો અથવા વરસાદનો જ્યારે જોઈતો હતો ત્યારે ના આવ્યો, વચ્ચે મોટો ગેપ પડી જાય, પાકમાં કોઈ રોગ આવ્યો, સારો પાક આવે તો પાછા તીડ ને એવા બીજા ઈયળો ને એવા જીવજંતુ આવીને પડે, એટલે કેટલી બધી ઘાતમાંથી પસાર થાય
ત્યારે ખેડૂતોનો જે પાક છે એ એના ઘર સુધી પહોંચતો હોય છે, પરંતુ આ વખતે જે વારંવાર માવઠાનો જે વરસાદ પડ્યો ને એને કારણે ખેતીને ઘણું બધું નુકસાન થયું છે. એટલે જ આપણે કહી રહ્યા છીએ કે આવતું ચોમાસું જગતના તાત માટે, ખેડૂત માટે સારું જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ કે એમને જે અત્યારે આ વખતે ઉનાળામાં જે કમોસમી વરસાદના કારણે જે નુકસાન સહન કરવાનું આવ્યું છે એનું ભરપાઈ થઈ જાય. જો ચોમાસું સારું જાય, સમયસર વરસાદ થાય અને જેટલો પ્રમાણમાં જોઈએ એટલો થાય તો ચોક્કસ પ્રમાણે સારું વર્ષ જશે. અને એના પ્રમાણ નહીં તો શું છે કે જો ચોમાસું ઇરેગ્યુલર થશે, ઉનાળામાં જેમ વારંવાર વરસાદ આવ્યો એને કારણે જો વરસાદ ખેંચાવાની કે એવી કોઈ આખી પેટર્ન ઊભી થશે તો વરસ આખું જે આશા છે એના કરતાં થોડું વિપરીત થઈ જાય. કડભડિયું, જેને સૌરાષ્ટ્રની ભાષામાં કડભડિયું એટલે કે અનિયમિત ચોમાસું થાય તો ખેતીને બહુ મોટું નુકસાન થાય એમ છે. એટલે જો કે અત્યારે હવામાન શાસ્ત્રીઓએ મોટા ભાગે તમામે એક જ વસ્તુ કહી છે કે ચોમાસું છે એ સામાન્ય રહેશે. કેટલાક જે નિષ્ણાતો છે એમણે એમ કહ્યું છે કે જે નિયત જે ચોમાસું હોય છે એના કરતાં 4-6% ઓછો વરસાદ આવશે એવી આગાહીઓ પણ થઈ છે. એટલે હવે જો આવી જ પેટર્ન ચાલુ રહે વરસાદની, ખાસ કરીને શ્વેતલભાઈને માટે આ વાત છે કે જો આવી જ પેટર્ન ચાલુ રહે તો ખેડૂતોએ એના ખેત પાકોની પેટર્ન પણ બદલવી પડશે. બિલકુલ શ્વેતલભાઈ, આ જ પ્રશ્ન તમને કરવા માંગીશ જે પ્રપોઝરે ઉઠાવ્યો છે. આ વખતે COP27 એટલે કે ઇજિપ્તમાં થયેલી જે છેલ્લી ક્લાઇમેટ ચેન્જની બેઠક છે એમાં સૌથી અગત્યના મુદ્દાઓ બે જે છે એ ચર્ચાયા, અને એમાં બે મુદ્દાઓમાં ભારતે ખૂબ આગળ વધીને ભાગ લીધો છે. એક તો છે લોસ એન્ડ ડેમેજ, એટલે ડિઝાસ્ટર થાય છે ત્યારે સંપૂર્ણ પાક નાશ પામે છે તો એ જે વળતર છે તેની જોગવાઈ છે, પણ જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે જે ખેડૂતની નિયમિત આવક છે એમાં જે એને ભાવ નથી મળતો અથવા તો જે બગાડમાં વધારો થાય છે, એટલે કે કેરીનો પાક છે એ ઉતરે છે પણ જે 100% પાક ઉતરવો જોઈએ એની જગ્યાએ 70% જ ઉતરે છે, તો આપણે એને હાલના નિયમ અનુસાર એવું નથી કહી શકતા કે પાક ફેઇલ થયો છે. જો 100% પાક ફેઇલ થાય તો જ આપણે એને ફેઇલ જાહેર કરીએ છીએ. તો લોસ એન્ડ ડેમેજ એટલે કે જે આવા નાના નાના લોસ છે જે ખેડૂતે સહન કરવાના આવે છે અથવા તો નાના માણસે સહન કરવાના આવે છે. આપણે સ્ટ્રીટ વેન્ડરની વાત કરીએ તો એકદમ જે કમોસમી વરસાદ પડે તો અત્યારે જે લારી લઈને ઊભા હોય આપણા જે ફેરિયાઓ કે રોજની રોકડીનો વેપાર કરનારા લોકો, તો એનો એ દિવસનો વેપાર છે એ નથી કરી શકતા, તો એક એનું લોસ એન્ડ ડેમેજ છે. તો આને પરિભાષિત કઈ રીતે કરવું અને એને કઈ રીતે કમ્પન્સેટ કરવું એની વૈશ્વિક કક્ષાએ એક વિચારણા ચાલી રહી છે. અને બીજી વાત છે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટની, એટલે કે મિશન લાઈફ અંતર્ગત કઈ રીતે આપણે આપણી જે લાઇફસ્ટાઇલ છે એને કઈ રીતે બદલાવીએ અને કઈ રીતે પ્રાકૃતિક રિસોર્સિસનો જે છે એ ઓછો ઉપયોગ કરી અને છતાં પણ આપણે સારી રીતે જીવનશૈલી લોકો સુધી પહોંચાડીએ, તો આ બે મુદ્દાઓ છે એ ખરેખર વિચારણીય છે અને આવનારા 2-3 વર્ષોમાં એના ઉપર કોઈ ને કોઈ ફોર્મ્યુલા એ આપણે ડિરાઈવ કરવાની જરૂર છે. અને આ જે લોસ છે એનો જે કમ્પન્સેશન છે એનો બોજો કોણ ઉપાડશે, તો એ બોજો પણ જે લોકો આના માટે જવાબદાર છે એના ઉપર કઈ રીતે લાદવો, અથવા તો એ વૈશ્વિક જે પશ્ચિમી દેશો છે કે જેને હિસ્ટોરિક કાર્બન એમિશન ખૂબ કર્યું છે અને એના કારણે વિકાસશીલ દેશોમાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને વિકાસશીલ દેશોની વાત કરીએ તો ભારતમાં લગભગ 60-70% આપણી જે પ્રજા છે એ વલ્નરેબલ છે, એટલે કે એમની પાસે બહુ ટાચા સંસાધનો છે, એમની પાસે એવી વ્યવસ્થા નથી કે 8 દિવસ ના કમાય તો પછી એ લોકોને ખાવાના પણ પ્રોબ્લેમ થાય. પણ હાલની સરકારની અમુક નીતિઓ છે કે જેવી રીતે કોવિડના સમયે પણ બધા લોકોને રાશન નિયમિત મળે અને એ વ્યવસ્થા ભારત સરકારે કન્ટિન્યુ કરી છે, તો આ બધા જે ઉપાયો છે ભારત સરકારના એની સામે જે ખર્ચાઓ થઈ રહ્યા છે એને કઈ રીતે બેલેન્સ કરવું એ આખી એક વ્યવસ્થા જે છે એ અત્યારે વિચારાઈ રહી છે. બિલકુલ સ્નેહલભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ, શ્રીતલભાઈ, પ્રફુલ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ મુદ્દે આજે સીધો સંવાદમાં આપણે ચર્ચા કરી. સીધો સંવાદમાં રોકાઈશું નાનકડા વિરામ માટે. તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.